નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ન્યૂઝ લાઈવ. મને જ કરીએ મહત્વના સમાચાર પર. વાત કરી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આજે વિધાનસભા સત્રનો 12મો દિવસ છે. વિધાનસભામાં જે રીતે સત્ર યોજાયું છે ત્યારે વિધાનસભા ગૃહમાં આજે અંદાજપત્ર સત્રનો 12મો દિવસ છે. સામાન્ય બજેટ પરની ચર્ચા કેન્દ્ર સ્થાને રહેશે. શિક્ષણ વિભાગની માંગણી સાથે ગૃહમાં ચર્ચા થશે. विज्ञान प्रौद्योगिक विभागनी मांगणी पर चर्चा करवामां आवशे. सवारे 10 वागे विधानसभानी बैठक મળવાની છે. સવારે 10 વાગે બેઠક યોજાશે. પ્રશ્નોત્તરીકાળ બાદ ગૃહમાં શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ડોક્ટર અનિલ જોશિયારાના નિધન અંગે શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાશે. કોંગ્રેસના ધારાસભ્ય હતા ડોક્ટર અનિલ જોશિયારા. विज्ञान प्रौद्योगिक विभाग की मांगणियों पर चर्चा करवामां आवशे. प्रथम एक कलाक प्रश्नोत्तरीकाळ चालशे. सवारे 10 वागे आ बैठक મળવા જઈ રહી છે. સવારે 10 વાગ્યાથી ગૃહની શરૂઆત થશે. પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરીકાળ ચાલશે. ત્યારબાદ સામાન્ય બજેટ પરની ચર્ચા પણ કેન્દ્ર સ્થાને રહેશે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા દ્વારા ભરતીઓ કરવામાં આવશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતી કરાશે. 59 વિભાગોમાં સીધી ભરતી કરવામાં આવશે. વર્ગ 1 અને 2 માટે સીધી ભરતી કરવામાં આવશે. આગામી દિવસોમાં પરીક્ષાની જાહેરાત કરાશે. વર્ગ 1 અને 2 માટે ભરતી કરવામાં આવશે. अगर बात करें एक महत्वपूर्ण समाचार सामे आव्या छे. 20 मार्चे हेड क्लार्क 3 की परीक्षा योजावा जई रही छे. 20 मार्चे हेड क्लार्क वर्ग 3 की परीक्षा योजाशे. परीक्षा पहला अमदावाद पोलीसनु आयोजन सामे आव्यु छे. अमदावाद पोलीस द्वारा आयोजन करी देवामां आव्यु छे. परीक्षा केन्द्रनी नजीक झेरोक्स दुकानो बंध राखवा माटे आदेश करी देवायो छे. વધુ લોકો કેન્દ્ર નજીક ભેગા ન થાય તે માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. કેન્દ્ર નજીક લાઉડસ્પીકર, ઇલેક્ટ્રિક વસ્તુ પર પ્રતિબંધ મુકાશે. 20 માર્ચે હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. હેડ ક્લાર્કની પરીક્ષાની વચ્ચે અમદાવાદ પોલીસનું આયોજન સામે આવ્યું છે. જે પરીક્ષા કેન્દ્રો આવેલા છે તેની નજીક ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કચ્છના મુન્દ્રામાંથી મહત્વપૂર્ણ સમાચાર કચ્છ તરફથી સામે આવી રહ્યા છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ચંદનનો જથ્થો ઝડપાવાનો મામલો સામે આવ્યો છે. 5 કરોડથી વધુનો ચંદનનો જથ્થો ઝડપાયો છે. કચ્છના મુન્દ્રામાંથી ચંદનનો જથ્થો ઝડપાયો છે. ટ્રેક્ટરના સાધનોની આડમાં ચંદન મૂકવામાં આવ્યું હતું. કન્ટેનરમાં તપાસ કરતા રક્તચંદનનો જથ્થો મળી આવ્યો છે. 11 ટનથી વધુનો જથ્થો કન્ટેનરમાંથી મળી આવ્યો છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ચંદનનો જથ્થો ઝડપાવાનો મામલો સામે આવ્યો છે. 5 કરોડથી વધુનો ચંદનનો જથ્થો ઝડપાયો છે. ટ્રેક્ટરની આડમાં તપાસ કરતા ટ્રેક્ટરના સાધનોની આડમાં ચંદનની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. વડોદરા તરફથી વડોદરાના પોર્ટમાં આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે. વડોદરાની કોર્ટમાં આપઘાત કરવાનો બનાવ સામે આવ્યો છે. 3જા માળેથી છલાંગ મારી અને આપઘાત કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. ચેક બાઉન્સ કેસના આરોપીએ આપઘાત કરી લીધો છે. પ્રવીણસિંહ નામના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચેક બાઉન્સ કેસના આરોપીએ આપઘાત કરી લીધો છે. વડોદરાની કોર્ટમાં 3જા માળેથી કૂદી અને આપઘાત કરી લેવાનો બનાવ સામે આવ્યો છે। ચેક બાઉન્સ થવાના આરોપમાં આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। તે સમયે જ આ આરોપીએ આ પ્રકારનું પગલું ભર્યું છે। ચેક બાઉન્સ કેસના આરોપી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। પ્રવીણસિંહ નામના आरोपी ने कोर्ट में रजू करवामां आव्यो हतो। चेक बाउंस केस ना आरोपीए आपघात करी लीधो छे। राज्यनी महिलाओने हवे आपवू जोईए बंदूकनुं लायसन्स। आ निवेदन आप्युं छे कोंग्रेसना धारासभ्य गेरीबेन ठाकोरे। राज्यमां महिलाओनी सुरक्षाने लई गेरीबेन ठाकोरे कह्युं छे के गुजरातमां हालनी स्थितिने जोता शाळामां भणती बाळाओ माटे कराटे शीखवुं पूरतुं नथी। तेमणे बंदूकनुं लायसन्स पण आपवुं जोईए। बंदूक पासे हशे तो महिलाओ वधु सुरक्षित रहेशे। साथ ही તેમણે કહ્યું કે મહિલા સાથે થતા અત્યાચારના બનાવમાંથી 10% જ પોલીસ સ્ટેશન પહોંચે છે। આ ઉપરાંત તેમણે દારૂબંધીને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા। આ કરાટેના માધ્યમથી મહિલાઓની સુરક્ષા થઈ શકે એમ નથી, કેમ કે કાયદો અને વ્યવસ્થા એ ગુજરાતનું સાવ કથળી ગયું છે। ત્યારે મેં ગૃહ વિભાગ પાસે માંગણી કરી કે આ મહિલાઓ જોબ કરતી હોય, મહિલાઓ પોતે સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે, ત્યારે આવી મહિલાઓને પોતાની સ્વ સુરક્ષા માટે બંદૂક ખરીદવા માટેના લાયસન્સનો પરવાનો પણ રાજ્ય સરકારે ગૃહ વિભાગે આપવો પડે। રાષ્ટ્રીય સમીકરણ મમતા દિવસમાં 1.5 માસના બાળકને રસી અપાયા બાદ આડઅસર થતા બાળકનું મૃત્યુ થયું છે। રાહુલભાઈ ચુડાસ્માના 1.5 માસના બાળકની આરોગ્યની ટીમ દ્વારા પેન્ટાવેલેન્ટ રસી આપવામાં આવી હતી, જેની આડઅસર જણાતા મૃત્યુ થયું હોવાના દાવા કરવામાં આવ્યા છે। બાળકને પ્રથમ વડિયા બાદ જેતપુર અને ત્યાંથી રાજકોટ સારવાર અર્થે રિફર કરાયું હતું, જ્યાં રાજકોટ પહોંચે એ પહેલા જ બાળકનું મૃત્યુ થયું હતું। બાળકનું મોત રસીના કારણે થયું છે કે પછી બીજા કોઈ કારણે તે હાલ ચર્ચાનો વિષય બન્યું છે। એટલે મેં સાહેબને કીધું, મેં કીધું સાહેબ તમે ઇન્જેક્શન આપ્યું છોકરાને, છોકરો સિરિયસ થઈ ગયો છે, મારી છોકરીનો વારો આવ્યો છે, આમાં કાંઈ નહીં થાય ને ઇન્જેક્શન દેવાથી? તો સાહેબે એવું કીધું કે આમાં કાંઈ પણ થાય અમારી જવાબદારી નહીં। સાહેબ આપણે નામ શું સાહેબનું? અનિરુદ્ધભાઈ, બરોબર। અને બે મેડમ બાજુમાં હતા, એમણે કીધું કે ભાઈ આમાં કાંઈ પણ થાય ઇન્જેક્શન દેવાથી એમાં અમારી જવાબદારી નહીં, બરોબર। એ લોકો એવું કહે છે તો મારે વેક્સિન દેવરાવું કે ન દેવું? એને છે ને એક ઇન્જેક્શન દીધું, બરોબર, 11 વાગે ઇન્જેક્શન દીધું, તે પછી આ છોકરો ઘરે લઈને આવી ન્યાન્યા ઇન્જેક્શન દીધું, ન્યાન્યા માથું નાખી દીધું, નરેશભાઈ લઈ લીધો, ડોક્ટર નરેશભાઈ। તે પછી આવ્યા ને તો ઘરે આવીને છોકરો બોલતો ચાલતો બંધ થઈ ગયો। તે પછી એને ફોન કર્યો છે ગમે એને, તો કોઈ ધ્યાન દીધું નહીં। પછી આવ્યા ને તાજ મેં છોકરાનું હજબાર વધી ગયું હતું। પછી ગયા ત્યાંથી વડિયા સંભાળ્યો નહીં, જેતપુર સંભાળ્યો નહીં, તો ત્યાંથી રાજકોટ ગયા। રાજકોટ દવાખાનું જરીક આ કર્યું ને ત્યાં તો ત્યાંથી પૂરો થઈ ગયું છોકરો। એક લાભાર્થી આવેલ છે રસીકરણ માટે, 1.5 વર્ષનું બાળક છે, અને જે આપણે દોઢ મહિના દરમિયાન જે આપણે એમને પંચગુણી રસી કે જેને પેન્ટાવેલેન્ટ રસી કહેવાય છે એ રસી આપવાની હોય છે, અને એ રસી આપણે આપેલ હતી। સામાન્ય રીતે રસીકરણ પછી બાળકોને સામાન્ય આડઅસરો થતી હોય છે, પણ આજે આ ઢુંઢિયા પીપળ સબ સેન્ટરમાં મમતા દિવસ દરમિયાન આ રસી આપ્યા પછી એક બાળકને ગંભીર રીતે AFI થયેલ હતું, જેને AFI ને આપણે સામાન્ય રીતે રસીકરણ આપ્યા પછી જે આડઅસર થાય એને કહેતા। જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના જ કોર્પોરેટરે અધિકારીઓને આડે હાથ લીધા હતા। સામાન્ય રીતે વિરોધ પક્ષ સ્થાનિક મુદ્દે બેઠકમાં સત્તાધીશોને આડે હાથ લેતા હોય છે। જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભામાં મનપાના જ અધિકારીઓ ભાજપના કોર્પોરેટરને ગંભીરતાથી લેતા નહીં હોવાનો આક્ષેપ થયો છે। બેઠકમાં હાજર કોર્પોરેટરોએ મનપાના અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। જૂનાગઢ મનપા દ્વારા ખોટા ખર્ચા કરવામાં આવે છે। ભૂગર્ભ ગટરોના કામોમાં પણ ગ્રાન્ટનો અયોગ્ય ઉપયોગ થયાનો આક્ષેપ છે। ગ્રાન્ટો આવે આમાં પાણીમાં નાખવ્યું એટલે અમે અમારો રજૂઆત કરી પણ આ લોકો મેયરે કાંઈ જવાબ અમને આપ્યો નહીં, દબાવી દીધા મેયરને। જૂનાગઢ મનપામાં બીયુ સર્ટિફિકેટને લઈને વિરોધ પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેનો જવાબ શહેરના મેયરે આપવાનું ટાળ્યું હતું। હાઈકોર્ટમાંથી આવેલું છે એટલે આપણે એમાં તો કઈ હાઈકોર્ટનો નિર્ણય હોય, વાલા જમલાની નીતિનો આક્ષેપ છે ના, ઈ તો કઈ આપ જાણો, અમારામાં જાણવામાં આવશે તો અમે તાત્કાલિક તપાસ કરાવશું। जूनागढ़ मनपामां शासक पक्षना कोर्पोरेटरनो अधिकारीओ मानता नथी, शासक पक्ष विरोध पक्षने सांभळता नथी। आ स्थितिमां नागरिको खरा अर्थमां रामभरोसे छे। ब्यूरो रिपोर्ट मंतव्य न्यूज। बात करिए बोटादनी। बोटाद नगरपालिकाना 22 सभ्योए नगरपालिकाना इंचार्ज चीफ ऑफिसरने लेखितमां राजीनामा आप्या हता। नगरपालिकामां भारतीय जनता पार्टीनी सत्ता छे, त्यारे शासक पक्ष नेता और दंडक सहित विविध समितिना 22 सभ्योए राजीनामा आप्या छे। भाजपना सभ्योए नगरपालिका प्रमुख, कारोबारी चेरमेन सहित उपप्रमुख पर भ्रष्टाचारना आक्षेप लगाव्या हता। नोंधनीय छे के दिन प्रतिदिन बोटाद नगरपालिकामां भ्रष्टाचारने लईने वारंवार फरियाद उठी रही छे। नगरपालिकामां थता भ्रष्टाचारने लईने नगरपालिकाना सभ्य मेघजी तलसाणिया उपवास आंदोलन पर बैठा हता। नगरपालिकाना प्रमुख, उपप्रमुख अने कारोबारी चेरमेन द्वारा खूब मनस्वी वर्तन, समितिना चेरमेन होय के समितिना सभ्यो होय एमनी साथे कोईपण प्रकारनुं संकलन थतुं न होय, एमना कोईपण कामो थता न होय। वारंवार रजूआत छतां एनो कोई निवेडो न आवतो होय एटले आजे अमारे 20 करता वधारे सभ्योए भेगा मळीने आमां राजीनामा आपवानी फरज पडी छे। समितिना चेरमेन, एक समाज कल्याण समितिना चेरमेन, बे चेरमेन तरीके राजीनामा आप्या छे तथा शासक पक्षना नेता श्री गोपालभाई कराथियाए शासक पक्षना नेता तरीके राजीनामु आप्युं छे। તેમજ દંડક શ્રી રમેશભાઈ જાદવે દંડક તરીકે રાજીનામું આપ્યું છે। તેમજ અન્ય સભ્યશ્રીઓએ સમિતિના સભ્ય સમિતિમાંથી રાજીનામા આપેલા। અત્યારે ડાકોરની ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ અને પદયાત્રીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જય રણછોડ જય ડાકોરના નાદથી સૌ કોઈ ડાકોર જવા નીકળી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। આમ હાલ ડાકોરના માર્ગો શ્રદ્ધાના ઘોડાપૂરથી ઉમટી પડ્યું છે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ અભિવ્રાજ। રાજ્યમાં અંગ દજાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે। દિવસેને દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે, તેની વચ્ચે રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। ગુજરાતમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ છે। આગામી 24 કલાકમાં હીટવેવ પડી શકે છે। આગામી દિવસોમાં ગરમીમાં ઉત્તરોત્તર વધારો થઈ શકે છે। अमदावादमां येलो જ્યારે કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે। સતત જે રીતે ગરમીમાં વધારો થઈ રહ્યો છે, અંગ દજાડતી ગરમીની શરૂઆત માર્ચ મહિનાથી જ રાજ્યમાં શરૂ થઈ ગઈ છે। સામાન્ય રીતે એપ્રિલ મે મહિનામાં આ પ્રકારની ગરમીનો અનુભવ રાજ્યમાં લોકો કરતા હોય છે, પરંતુ આ વખતે વહેલી ગરમીની શરૂઆત થઈ ગઈ હોય તેવો ક્યાંક ને ક્યાંક અનુભવ લોકો કરી રહ્યા છે। આ તરફ અમદાવાદમાં યલો તો કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલના જન્મદિવસની શુભકામના આપતા બેનરનો વિવાદનો મુદ્દો બન્યો છે। વિવિધ જાહેર સ્થળોએ બેનર ગેરકાયદેસર રીતે લગાવ્યાની ફરિયાદ થતાં શહેરના વિવિધ સ્થળોથી બેનરો હટાવાયા હતા। राज्यना पावरफुल पर्सन गणाता भाजप प्रदेश प्रमुख सी आर पाटिलनी जन्मदिवसनी शुभेच्छाना बेनर सूरत शहरना जाहेर स्थळो पर लगाव्या हता। आ शुभेच्छा बेनर गैरकायदेसर रीते लगाव्या होવાનો आरोप आप पार्टीना कोर्पोरेटरे लगाव्यो, जेने कारणे मनपाए बेनरोने हटाव्या। तमाम शहरनी अंदर आ शहर में जेटली पण जग्याए बोर्ड लागेला छे ए तमाम बोर्डो जो बिन अधिकृत रीते लागेला होय ए तमाम बोर्डो उतरी जवा जोईए। एक तरफ सूरत महानगरपालिका जाहिर स्थलों पर बैनर लगावा माटे कंपनीओ पासे पैसा वसूले छे, त्यारे शहर में महानगरपालिकानी मंजूरी वगर ठेर ठेर जग्याओ पर बैनरो लगावी देवामां आवे छे। बोर्ड बैनरों की जाहरात थकी पैसा लोगों की पास थी उघरावा जोईए, पण पोताने ज्यारे जाहेरातो करवानी होय त्यारे आखा सूरत शहरनी अंदर एवी रीते दबाण करी देवामां आव्युं छे जाहेर मार्गो पर के ज्यां ने त्यां मन फावे एम पोताना पोस्टरो लगावी देवामां आव्या छे। सूरत ए सी आर पाटिलनो गढ़ छे, जहां भाजपनी ज मनपा हेठळ वोर्ड बी में सी आर पाटिलने जन्मदिवसनी शुभेच्छाना बेनर उतारवामां आव्या छे। आगामी समय में बेनर मुद्दे सूरतनुं राजकारण चोक्कसथी गरमाशे। सूरतथी अमित रूपापरा, मंतव्य न्यूज। तो बात करिए વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। G21 દ્વારા ગાંધી પરિવાર સામે વિદ્રોહ કરવામાં આવ્યો છે। G21નો ગાંધી પરિવાર સામે વિદ્રોહનો મામલો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ જે રીતે 5 રાજ્યોમાં કારમી હાર મેળવી ત્યારબાદથી G21ની સામૂહિક નેતૃત્વની માંગણી સામે આવી છે। બેઠકમાં શંકર સિંહ વઘેલા સામેલ થયા હતા। આઝાદની સાથે આજે સોનિયા ગાંધી સાથે બેઠક આઝાદ કરવાના છે। बैठक में राहुल गांधी और प्रियंका गांधी उपस्थित रहेशे। G21 नो गांधी परिवार सामे विद्रोहनो मामलो। G21 नी सामूहिक नेतृत्वनी मांगणी आज G21 में करवामां आवशे। उल्लेखनीय है कि कांग्रेस की कमान जी रीते गांधी परिवार संभाळी रह्यो छे, त्यारे सतत कांग्रेस की कारमी हार तमाम राज्यों में एक बाद एक थई रही है। तेने जोता G21 सामूहिक नेतृत्व सौंपवामां आवे तेवी मांग करवामां आवशे। आज आगळ वात करीए વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વિશ્વમાં કોરોનાની વધુ એક વખત લહેર આવવાની સંભાવનાની શરૂઆત થઈ ગઈ છે। કોરોનાની ચોથી લહેરના ભણકારા શરૂ થઈ ગયા છે। વિશ્વમાં કોરોનાના કેસો વધ્યા છે। સતત કોરોનાના વધતા કેસોની વચ્ચે ભારત સરકાર વેળાસર એક્શનમાં આવી ગઈ છે। આરોગ્ય મંત્રાલયે સમીક્ષા બેઠક કરી હતી। आरोग्य मंत्री मनसुख मांडविया अध्यक्ष स्थाने आ बैठक मळी हती, जेमां चर्चा करवामां आवी हती। राज्योने महत्वना आदेशो आपी देवामां आव्या छे। આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। જાપાનમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। જાપાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। रिक्टर स्केल पर 7.3 तीव्रतानो आ भूकंपनो आंचको अनुभवायो छे। बुधवारे रात्रे 7.3 तीव्रतानो भूकंप अनुभवायो छे। सुनामीनु एलर्ट पण जाहिर करायुं हतुं, तेनी वच्चे भूकंप अनुभवायो छे। राजधानी टोक्योमां नासभाग मची हती। 20 लाख घरोमां वीजळी गुल थई गई हती। 7.3 तीव्रता रिक्टर स्केल पर आ भूकंपनी नोंधाई छे। जापानमां भूकंपना आंचकानो अनुभव थयो छे। साथे ज सुनामीनी पण शक्यता ने अंगे एलर्ट अपायुं हतुं। વધુ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। યુક્રેન અને રશિયા વચ્ચે જે રીતે સતત યુદ્ધ ચાલી રહ્યું છે, આજે આ યુદ્ધનો 22મો દિવસ છે, છતાં પણ સતત યુદ્ધ ચાલી રહ્યું છે। યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધનો 22મો દિવસ। રશિયાની મારિયુપોલ પર એર સ્ટ્રાઇક યુક્રેન દ્વારા કરવામાં આવી છે। મારિયુપોલમાં થિયેટર પર એર સ્ટ્રાઇક કરાઈ છે। સ્વિમિંગ પૂલ નેપ્ટ્યુન પર પણ હુમલો કરવામાં આવ્યો છે। બંને સ્થાનો પર 1000થી વધુ લોકો ઉપસ્થિત હતા। આ હુમલો કરવામાં આવ્યો છે। શરણ લેનારાઓમાં 80% મહિલા અને બાળકો સામેલ છે। મૃતકોની સંખ્યામાં હાલ કોઈ જાણકારી સામે નથી આવી। બોમ્બમારામાં બંને સ્થાનો ધ્વસ્ત થયા છે। રશિયાએ હુમલાનો આરોપ નકાર્યો છે। अजो बटालियन पर आ आरोप लगावामां આવ્યો છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમેરિકા યુક્રેનને મદદ કરશે। આર્થિક રીતે મદદ કરવા અમેરિકા જઈ રહ્યું છે। $80 કરોડ મદદ અમેરિકા કરશે। અમેરિકા યુક્રેનને $80 કરોડ મદદ કરશે। યુક્રેનને $80 કરોડ સૈન્ય મદદ આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અમેરિકા સતત યુક્રેનને મદદ કરતું આવ્યું છે। અમેરિકાના પ્રમુખ જો બાઇડને આ અંગેની ઘોષણા કરી છે। બાઇડને પહેલીવાર પુતિનને વોર ક્રિમિનલ ગણાવ્યા છે। यूक्रेने नो फ्राइल जोन घोषित करने पर मौन धारण कर्युं छे। बाइडने बुधवारे ज 8 मिनिटनुं जे संबोधन कर्युं हतुं तेमां તેમણે સંબોધનમાં આ તમામ વાતો કરી હતી। यूक्रेनने $80 કરોડની સૈન્ય મદદ અમેરિકા તરફથી મળશે। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। રશિયા અને યુક્રેન વચ્ચે સતત 22 દિવસથી જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન ચર્ચા માટે તૈયાર થયા છે। પુતિન ચર્ચા કરવા માટે તૈયાર થયા છે। યુક્રેનના ન્યુટ્રલ સ્ટેટ્સ પર ચર્ચા કરવા માટે તૈયાર થયા છે। ઓસ્ટ્રિયા, સ્વીડન જેવા સ્ટેટ્સ પર ચર્ચા કરવાની તેમણે તૈયારી દર્શાવી છે। ચર્ચાની તૈયારી સાથે રશિયાના ઓપરેશન યથાવત છે। एक तरफ चर्चा की तैयारी थी रही है, परंतु हुमला हजू यथावत है। युद्ध हजू चाली रू है। रशिया राष्ट्रप्रमुख पुतिन चर्चा माटे तैयार थे। उल्लेखनीय है कि अगाऊ घणी बधी वखत शांति वाटाघाटो थी थी, परंतु वच्चे युद्ध सतत चाली रू है। यूक्रेन की जो अमुक मांगों से रशिया ने मंजूर नहीं, जेना कारण हजू सतत चर्चा दौर चाली रो है। वच्चे युद्ध की स्थिति जैसे थे जीवी है। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહી છે। યુક્રેનના રાષ્ટ્રપતિ જે ઝેલેન્સ્કી છે તેમના દ્વારા અમેરિકન સંસદમાં સંબોધન કરવામાં આવ્યું છે। ઝેલેન્સ્કી અમેરિકન સંસદને સંબોધન કર્યું છે। વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે અમેરિકન સંસદને સંબોધિત કર્યું છે। યુક્રેન પર રશિયાના હુમલાની તુલના તેમણે કરી છે। પર્લ હાર્બર 9/11 જેવા હુમલા સાથે તેમણે સરખામણી કરી છે। अमेरिकी सांसदों ने जणाव्युं हतुं ઝેલેન્સ્કીનું अमेरिकन संसद ने संबोधन सामे आव्युं छे। वीडियो कॉन्फरन्स माध्यमथी तेओए आ संबोधन में जोड़ाया हता। ब्रेकिंग न्यूज सामे આવી રહી છે। યુક્રેન રશિયા વચ્ચે જે રીતે આજે યુદ્ધનો 22મો દિવસ છે, સતત યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે આઈસીજેનું નિવેદન સામે આવ્યું છે। આઈસીજે દ્વારા રશિયાને આ હુમલા રોકવા માટે આદેશ કરવામાં આવ્યો છે। આઈસીજે દ્વારા આદેશ કરાયો છે। ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા આદેશ કરાયો છે। રશિયાને યુક્રેન સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે બે વિરુદ્ધ 13 જજોએ આ ચુકાદો આપ્યો છે। આઈસીજેનો યુક્રેન તરફેણમાં આદેશ સામે આવ્યો છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રશિયા યુક્રેન વચ્ચે જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની વચ્ચે રશિયા ભારતને ખનીજ તેલ વેચવા માંગે છે। સસ્તા ભાવે આ ખનીજ તેલ ભારતને વેચવા માંગે છે। સસ્તા ભાવે ખનીજ તેલના વેચાણની મંશા સામે આવી છે। અમેરિકા દ્વારા ભારતને ચેતવણી આપવામાં આવી છે। જો ભારત આ તેલ ખરીદશે તો તેણે આ યુદ્ધમાં રશિયાને સપોર્ટ કર્યો તેવું માનવામાં આવશે। ખરીદી કરાશે તો યુક્રેન હુમલાના સમર્થક ગણવામાં આવશે તેવી ચેતવણી અમેરિકા દ્વારા ભારતને અપાઈ છે। બીજી તરફ રશિયા ભારતને ખનીજ તેલ વેચવા માંગે છે। ઉલ્લેખનીય છે કે જે ભારતનું વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓઇલનું છે તેમાં અમેરિકા દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે।